ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ શરૂ થતું પાંચમા ચેપ્ટરનું એમાં દાખલા નંબર ચાર આવ્યા હતા વાય બરાબર એક્સ રેસ્ટ ટુ એક્સ માઇનસ ટુ સાઇન રેસ ટુ સાઇન એક્સ ટુ રેસ ટુ સાઇન એક્સ હવે એક્સ રેસ ટુ એક્સ માઇનસ ટુ રેસ ટુ સાઇન એક્સ છે આનું વિકલન કરવું હોય તો ચલ ચલાચલ પ્રકારનું વિધેય છે એટલે લોગ લેવો પડે પણ તમે આની બંને બાજુ લોગ લો તો આ કૌશની બાર લોગ આવે તો બાદબાકીમાં તમે લોગ અલગ અલગ આપી શકો નહીં તો આવા દાખલાઓમાં શું કરવાનું આ બે વિધેય અલગ અલગ ધારી લેવાના સરવાળો કે બાદ બાકી હોય બંને બાજુ લોગની જરૂર પડતી હોય તો એવા દાખલાઓમાં યુ વીને બોલાવાના યુવરાજસિંહ નહીં યુ અને વી બે વિધેય ધારી લેવાના અલગ અલગ પહેલાં વિધેયનું નામ યુ આપી દેવાનું બીજા વિધેયનું નામ વી આપી દેવાનું યુ એક્સ રેસ ટુ એક્સ વી ટુ રેસ ટુ સાઇન એક્સ ધારી લેવાનું ક્યારે યુ વી ધારવાના સરવાળો કે બાદ બાકી હોય અને બંને બાજુ લોગની જરૂર પડતી હોય ત્યારે અલગ અલગ યુ વી ધારીને દાખલો ગણવો આટલું પહેલાં મગજમાં ઉતારી લેજો તો યુ બરાબર એક્સ રેસ ટુ એક્સ વી બરાબર ટુ રેસ ટુ સાઇન એક્સ આની જગ્યાએ યુ આની જગ્યાએ વી મૂકો તો રકમ થાય વાય બરાબર યુ માઇનસ વી રકમ શું થાય વાય બરાબર યુ માઇનસ વી એની બંને બાજુ વિકલન કરો વાય બરાબર યુ માઇનસ વી આનું ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય માઇનસ ડીવી બાય ડીએક્સ આને પરિણામ એક કહી દો પણ આપણે શોધવા શું નીકળ્યા છીએ શરૂઆતમાં રકમ જોઈ હોય તો બધા દાખલામાં ડીવાય બાય શોધવાના છે તો હવે ડીવાય બાય શોધવા માટે તમારે શું શોધવું પડશે ડીયુ અને ડીવી બાય પહેલું કામ ડીયુ બાય શોધીએ ડીયુ બાય શોધવા માટે યુ જોઈએ યુ ઉપર ધાર્યા હતા એક્સ રેસ ટુ એક્સ યુ શું હતા એક્સ રેસ ટુ એક્સ ઉપર ધારેલા છે જોઈ લેજો હવે યુ બરાબર એક્સ રેષ ટુ એક્સ આનું વિકલન કરવું પડે આમ તો આપણને આવડે છે પણ બીજું કોઈ વિધેય હોય તો શું કરવું પડે ચલ ચલાચર પ્રકારનું વિધેય હોય તો બંને બાજુ લોગ લેવા પડે તો લોગ બરાબર લોગ એક્સ રેસ ટુ એક્સ ગાતમાં હોય આગળ આવી જાય એટલે એક્સ આગળ આવી ગયા એક્સ લોગ એક્સ તો લોગ યુ બરાબર શું મળ્યું એક્સ લોગ લોગ u બરાબર શું મળ્યું એક્સ ઇન્ટુ લોગ એક્સ હવે આની બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરતા લોગ યુનું વિકલન વન અપોન યુ ઇન્ટુ ડીયુ આ બાજુ ગુણાકારનો નિયમ વારા પરથી વારો એક્સને મૂકી રાખો લોગ એક્સનું વન અપોન એક્સ પ્લસ લોગ એક્સ મૂકી રાખો એક્સનું એક્સ પ્રત્યે વન એક્સ એક્સ ઉડી જાય એટલે વન આ યુ આ બાજુ ગુણી નાખો એટલે અહીં આવી ગયા યુ યુની કિંમત પાછી મૂકી દો યુ એટલે શું હતા એક્સ રેસ ટુ એક્સ મૂકી દીધા યુની જગ્યા એક્સ રેસ ટુ એક્સ તો આ તમને શું મળી ગયું ડીયુ બાય ડીએક્સ એક્સ રેસ્ટુ એક્સ વન પ્લસ લોગ એક્સ ઉપરનું પરિણામ એક હતું એટલે આને પરિણામ બે કહી દો હવે એક અને બે શોધી ગયા હજુ ડીવી બાય ડીએક્સની જરૂર હતી તો વી શું હતા ઉપર જોજો રકમ જોડે જોડે લખતા રહેજો તો મજા આવશે વી બરાબર ટુ રેસ ટુ સાઇન એક્સ હવે વી બરાબર ટુ ટુ સાઇન એક્સ આમાં લોગ લેવાની જરૂર નથી મિત્રો કેમ કારણ કે એક જ જગ્યાએ ચલ છે ક્યાં ઘાતમાં સાઈન એક્સ તો ટુ એક્સ પ્રમાણે આપણે આનું વિકલન કરીશું વિકલન કરવા માટે મિત્રો લેવાની જરૂર નથી કેમ જરૂર નથી લોગ લેવાની કેમ જરૂર નથી કારણ કે ટુ એક્સ પ્રકારના વિકલન ટુ એક્સ લોગે થાય શું થાય ટુ એક્સ લોગે તો ટુ ટુ સાઇન એક્સનું વિકલન શું થાય એ રેસ ટુ એક્સનું એ રેસ ટુ એક્સ પ્રમાણે ટુ રેસ ટુ સાઇનએક્સ બાજુમાં લોગ ટુ પણ આ એક્સ નહોતા સાઈનએક્સ હતા અશુદ્ધ કહેવાય તો સાઈન એક્સનું ફરીથી સાઇન એક્સનું ફરી કરો એટલે શું આવે કોસે તો આ શું મળ્યું ડીવી બાય ડીએક્સ આને શું કહી દેવાનું પરિણામ ત્રણ પરિણામ બેમાં ડીયુ બાય ડીએક્સ હતા ત્રણમાં ડીવી બાય ડીએક્સ આની કિંમત પરિણામ એકમાં મૂકો પરિણામ એક શું હતું ડીવાય બાય ડીએક્સ પરિણામ એક શું હતું ડીવાય બાય ડીએક્સ બરાબર પરિણામ એક હતું ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ માઇનસ ડીવી બાય ડીએક્સ તો અહીં મૂકી દીધા ડીયુ બાય ડીએક્સ અને અહીંયા મૂકી દીધા ડીવી dx આ તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આ જ રીતના દાખલા આગળ પણ આવશે આનો આ દાખલો પહેલાં બે વાર જોજો ગણજો અને પછી આગળ જજો અત્યારે જોઈએ દાખલા નંબર પાંચ ચાલો પાંચમા દાખલામાં શું કહે છે મિત્રો ચેપ્ટર નંબર પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ પાંચ એનો દાખલા નંબર પાંચ વિડીયોની મિનિટ થઈ પાંચ જુઓ દાખલા નંબર પાંચ વાય બરાબર એક્સ પ્લસ થ્રીનો સ્ક્વેર એક્સ પ્લસ ફોર એની ત્રણ ઘાત એક્સ પ્લસ ફાઈવ એની ચાર ઘાત આવો દાખલો તો મેં તમને થિયરી સમજાવતા જ કીધું હતું બંને બાજુ લોગ લઈ લો એક કરતાં વધારે વિદયો હોય તો લોગ વાય બરાબર ઇન્ટુમાં લોગ જ્યારે અલગ અલગ આપશો ત્રણેયમાં આને લોગ આને લોગ આને લોગ એને લોગ નહીં હો આને લોગ આપો આને લોગ આપો વચ્ચે ઇન્ટુ હોય તો શું થઈ ગયા પ્લસ ઇનટુ હોય તો શું થઈ ગયા પ્લસ બે ઘાત આગળ ત્રણ ઘાત આગળ ચાર ઘાત આગળ હવે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરો લોગ વાયનું વિકલન વન અપોન વાય ડીવાય વાયડીએક્સ ટુ અછળ લોગનું લોગ એક્સ નું વન અપોન એક્સ એટલે એક્સ પ્લસ થ્રી થ્રી આનું વન અપોન એક્સ એટલે એક્સ પ્લસ ફોર ફોર લોગ એક્સ પ્લસ ફાઈવ નું વન અપોન એક્સ પ્લસ ફાઈવ ચલો હવે બાયક્સ ડીવાય બાય ડીએક્સ બરાબર હોય આ બાજુ ગુણી નાખો અહીંયા તમે લસા લઈ લો મિત્રો એક જ મિનિટ ડીવાય બાય ડીએક્સ શોધવા વાય અહીં ગુણી નાખો આ બાજુ તમે લસા લઈ લો ઘણા શું કરે વાય અહીં મૂકીને જવાબ કે તો બી ચાલે પણ આપણે શું લીધું છે લસા લીધો ઉપર ગુણાકાર કર્યો એક્સ પ્લસ થ્રી હોય તો આ બંને ગુણાય ખબર છે ને લસામાં તો ત્રણ આના છેદમાં એક્સ પ્લસ ફોર હોય તો આ બંને ગુણાય ગુણાય છે ચાર જોડે આ બંને ગુણાય દેખાય છે રહી ગયું હતું એક્સ પ્લસ ફોર ચાર જોડે આ બંને એટલે એક્સ પ્લસ ફોર સુધી ગુણાય નીચે આ ત્રણ લસા વાયની કિંમત મૂકી દો શું હતી વાય એટલે આપણી રકમ જે હતી એ ઉપર ગુણાકાર કરીને સાદુરૂપ આપો આવી કિંમત વધશે નીચે એક્સપ્લસ થ્રી એક્સ પ્લસ ફોર એક્સપ્લસ ફાઇવ છે અહીં ઘાત હતી એક એક ઓછી થઈ જશે આ અહીંયા ઉડી જાય એટલે એક થઈ જાય આ અહીંયા ઉડી જાય એટલે બે થઈ જાય આ અહીંયા ઉડી જાય એટલે ત્રણ થઈ જાય થઈ ગઈ આ એમને એમ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ફોર એનો સ્ક્વેર એક્સ ફાઇવ એનો ક્યુબ આ એમને એમ ચલો મિત્રો હવે દાખલા નંબર છ જોઈએ વાય બરાબર એક્સ પ્લસ વનઅન એક્સ રહીશ ટુ એક્સ પ્લસ એક્સ રહીશ ટુ વન પ્લસ વનપોન એક્સ મિત્રો આમાં પણ ચલ ચલાચલ છે વચ્ચે પ્લસ છે મેં તમને કીધું હતું ચલ ચલાચલ હોય તો લોગની જરૂર પડે હવે બંને બાજુ લોગ લેવો હોય પણ આની બહાર લોગ આવે વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો મેં શું કીધું હતું યુવીને બોલાવવાનું કોને બોલાવવાનું યુવી યુ વી એટલે યુવરાજસિંહ નહીં આ વિધેયને યુ ધારી લો આ વિધેયને વી ધારી લો તો આના બરાબર યુ આના બરાબર વી યુ બરાબર એક્સ પ્લસ વનઅપોન એક્સ રેશ ટુ એક્સ વી બરાબર એક્સ રેસ ટુ વન પ્લસ વન એક્સ તેથી વાય બરાબર શું થાય યુ પ્લસ વી એક્સ પ્રત્યે વિકલન કરો એટલે ડીવાયબાય ડીએક્સ બરાબર આનું એક્સ પ્રત્યે વિકલન કરો એટલે ડીવાય બાય બરાબર ડીયુ બાય ડીએક્સ પ્લસ આને પરિણામ એક કહી દઉં આપણે શોધવા શું નીકળ્યા ડીવાય બાય હવે તમને ખબર છે ડીવાય બાય ડીએક્સ શોધવા શું શોધવું પડશે ડીયુ dx એક્સ અને ડીયુવાય dx તો ડીયુ બાય એક્સ પહેલાં શોધીએ એના માટે યુની જરૂર પડે યુ શું છે એક્સ પ્લસ વન અપોન એક્સ રેસ ટુ એક્સ શું છે એક્સ પ્લસ વન એક્સ રેસ ટુ એક્સ બંને બાજુ લોગ લઈ લો એટલે લોગ બરાબર એક્સ આગળ લોગ એક્સ પ્લસ વન એક્સ સોરી મિત્રો દેખાતું નથી ચલો બંને બાજુ લોગ લઈ લો તો લોગ બરાબર એક્સ આગળ લોગ એક્સ પ્લસ વન એક્સ અહીં લોગ લો તમે એટલે એક્સ આગળ આવી જાય હવે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરો ડાબી બાજુમાં લોગ યુનું નું વિકલન વન અપોન યુ એક્સ આમાં ગુણાકારનો નિયમ વારાફરતી વારો જોઈએ પેલી સાઈડ ડાબી બાજુનું વિકલન શું બોલ્યો હતો વન અપોન યુ ડીયુ બાય એક્સ શું હતું વન અપોન યુ ડીયુ બાય એક્સ જમણી બાજુમાં ગુણાકારનો નિયમ એક્સને મૂકી રાખો લોગ x પ્લસ વનઅપોઈન્ટ એક્સનું વિકલન પ્લસ લોગ એક્સ પ્લસ વન અપોન્ટ એક્સ મૂકી રાખો એક્સનું વિકલન છેલ્લે એક્સ મૂકી રાખ્યા આનું વિકલન લોગનું વિકલન વન અપોઈન્ટ એક્સ અસુદ્ધનું ફરીથી એક્સ પ્લસ વનઅપોઈન્ટ એક્સનું ફરીથી એટલે ડી વાયડી એક્સ એક્સ પ્લસ વન અપોઈન્ટ એક્સ લોગ એક્સ વન અપોન્ટ એક્સ એમને એક્સનું પ્રત્યે વિકલન વન ડાબી બાજુ તો અત્યારે એમને એમ જ છે આમાં એક્સ લસા લીધો મિત્રો એક્સ લસા લઈએ એટલે એક્સ સ્ક્વેર વન થાય છેદમાં લસા એક્સ આનું વિકલન કર્યું એક્સ પ્લસ વન અપોન એક્સનું વિકલન એક્સનું વિકલન વન વન અપોન એક્સનું માઇનસ વન અપોન એક્સ વન એક્સનું શું થાય માઇનસ વન અપોન્ટ પ્લસ લોગ એક્સ પ્લસ વન એક્સ એમ હવે ડીયુ બાય ડી એક્સ યુ અહીં ગુણી નાખ્યા છે આ એક્સ લસા છેદનો છેદ અંશમાં જાય એક્સ લસા છેદનો છેદ અંશમાં જાય હવે વન માઇનસ વન અપોન એક્સક્વેર હતા એમાં એક્સક્વેર લસા લીધો એટલે એક્સ્ક્વેર માઇનસ વન એક્સક્વેર થાય આ પત્તો એમનું એમ જ છે અહીં એક્સક્વેર એક્સક્વેર ઉડી જાય અને એના પછીનું સ્ટેપ જોઈએ એક્સક્વેર એક્સક્વેર ઉડી જાય પછી કેમનું લખ્યું છે યુની કિંમત મૂકી દીધી શું હતી યુ વિધેય એક્સ વન અપોન એક્સ રેસ ટુ એક્સ આ કૌશમાં એક્સક્વેર માઇનસ વન અપોન એક્સક્વેર પ્લસ વન લોગ એક્સ વન એક્સ આને પરિણામ બે કહી દઉં હવે વી 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 પેલી જાહેરાત આવે છે વી નહીં આ વોડાફોન આઈડિયા એ નહીં આપણે યુ નો વી વી શું હતું વિધેય એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ આની બંને બાજુ લોગ લઈ લો તો લોગ બરાબર વન પ્લસ વન અપોન એક્સ આગળ લોગ એક્સ વિકલન એક્સ પ્રત્યે વિકલન કરીશું ને તો ખબર છે આગળ આવી જાય ચલો એક્સ પ્રત્યે વિકલન કરો લોગ વીનું એક્સ પ્રત્યે વિકલન વન અપોન વી ડીવી આમાં ગુણાકારનો નિયમ આને મૂકી રાખો આનું વિકલન પ્લસ આને મૂકી રાખો આનું વિકલન ખબર છે ને ગુણાકારનો નિયમ ડીવી બાય ડીએક્સ વી આ બાજુ ગુણી નાખ્યા લોગ એક્સનું વન અપોન એક્સ આનું વિકલન વનનું ઝીરો વન અપોન એક્સનું માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર વીની કિંમત મૂકી દીધી વીની કિંમત શું હતી એક્સ રેસ ટુ વન અપ એક્સ રેસ ટુ વન પ્લસ વન અપોન એક્સ આમાં એક્સ લસા એક્સ પ્લસ વન એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર

બહુ મોટો દાખલો છે મિત્રો ધ્યાન રાખજો હવે એ જ પ્રકારના દાખલા આવશે જમ્બો દાખલા સાતમો આઠમો બધા જ એ રીતે છે સાતમો દાખલો વાય બરાબર લોગ એક્સ રેશ ટુ એક્સ પ્લસ એક્સ રેસ ટુ લોગ એક્સ સાતમો દાખલો સરવાળો છે ચલ ચલાચલ છે લોગની જરૂર પડે એટલે યુ યુવિને બોલાવવા પડે અને યુ કહી દો અને વી કહી દો એટલે વાય બરાબર યુ પ્લસ વી થાય તેથી dy by dx બરાબર du by dx પ્લસ dv by એક્સ થાય u બરાબર du by dx શોધવા યુ મૂકવા પડે ને યુ બરાબર x રેસ ટુ એક્સ બંને બાજુ log લો એટલે log u બરાબર એક્સ આગળ લોગ લોગ એક્સ હવે આનું x પ્રત્યે વિકલન કરો x પ્રત્યે વિકલન કરો તો વન અપોન યુ ડીયુ બાય આમાં ગુણાકારનો નિયમ એક્સને મૂકી રાખો લોગ નું 1 વન x log x નું ફરીથી એટલે વન અપોન પ્લસ લોગ લોગ એક્સ એમને એમ એક્સનું એક્સ પ્રત્યે વન ડાયરેક્ટ લખ્યું છે સ્ટેપ હવે ડીયુ બાય એક્સ આગળના દાખલામાં બધું ડી વાયડીએક્સ ને ડી વાયડીએક્સ એક્સ ને એવું બધું કરીને લખ્યું હતું ખબર હવે એવું નથી કરતા ડીયુ બાય એક્સ યુ અહીં ગુણી નાખો એક્સ એક્સ ઉડી જાય વન અપોન લોગ એક્સ લોગ લોગ એક્સ એમને એમ ડીયુવાય ડીએક્સ યુની કિંમત મૂકી દો લોગ એક્સ રેસ ટુ એક્સ બાકી બધું એમને એમ વી બરાબર એક્સ રેષ્ટુ લોગ એક્સ બંને બાજુ લોગ લઈ લો એટલે લોગ વી બરાબર લોગેક્સ આગળ લોગ લાગે એટલે લોગેક્સ થાય તો લોગ બરાબર લોગેક્સનું શું થઈ જાય સ્ક્વેર બંને બાજુ વિકલન કરો લોગ વન અપોન વી ડીવી બાય ડીએક્સ બે આગળ લોગ એક્સ લોગ ફરીથી એટલે વન અપોન એક્સ વિકલન કર્યું મિત્રો ડીવી બાય એમ એમને એમ વી અહીં ગુણી નાખો તો ટુ વી લોગ એક્સ વીની કિંમત પાછી મૂકી દો જોઈએ આ બાજુ વીની કિંમત પાછી મૂકવાથી ડીવી બાય ડીએક્સ કહેવા મળે છે ડીવી વાયડીએક્સ બરાબર વીની કિંમત મૂકો તો એક્સ રેસ ટુ થાય ટુ લોગ એક્સ અપોન એક્સ ચાલો ટુ આ એક્સની એક કહેવાય એટલે એક્સ રેસ ટુ આ ઉપર જાય એટલે લોગેક્સ માઇનસ વન થઈ જાય લોગ એક્સ બે અને ત્રણની કિંમતો સમીકરણ એકમાં મૂકી દો સમીકરણ એક શું હતું ડીવાય બાય બરાબર ડીવાય બાય ડીએક્સ બરાબર શું હતું ડીયુવાય ડીએક્સ પ્લસ dx વાયડીએક્સ તો અહીં મેં ડીયુવાય ડીએક્સ મૂકી દીધા છે અહીં ડીવી વાયડીએક્સ એ જ રીતે મિત્રો દાખલા નંબર આઠ છે સેમ ટુ સેમ જોઈ લો તમે યુવી ધારી લેવાનો બંને બાજુ લોગ લેવાના યુનું વિકલન કરવા માટે ડીયુવાય ડીએક્સ મળી ગયા પછી વી પરથી દેખાય છે મિત્રો રૂટ વન માઇનસ એક્સ અપોન વન અપોન ટુ રૂટ એક્સ અને પરિણામ ત્રણ કહેવાનું ડીયુવાય ડીએક્સ ટૂંકમાં જ પતી જાય છે આમાં ડીયુવાય ડીએક્સ અને ડીયુવાય ડીએક્સનો સરવાળો કરો એટલે દાખલા નંબર આઠ પૂરો તમારો એ જ રીતે દાખલા નંબર નવ પણ જોઈ લો યુ ધારી લેવાના યુનું વિકલન હમણાં જ આવ્યું હતું વીનું વિકલન હવે વિના વિકલનમાં કોસેક્સ લોક્સ એક્સ થાય એટલે ગુણાકારનો નિયમ આવશે ધ્યાન રાખજો કેટલીક વાર આમાં ત્રણ વિધેયો પણ આવ્યો તો ત્રણ સ્ટેપ આવે ગુણાકારના નિયમ એવો બી એક દાખલો આવશે એટલે થોડું ધ્યાન રાખજો સરવાળો કરો એટલે ડીવાય બાય ડીએક્સ મળી જાય તમને સરવાળો કરો એટલે શું મળી જાય ડીવાય બાય ડીએક્સ એ જ રીતે દાખલા નંબર દસ જે મેં તમને હમણાં કીધું હતું દસમો દાખલો

હવે જ્યારે તમે વિકલન કરો છો તો ડાબી બાજુ તો આવી ગઈ ઘણી વાર વન અપોન યુ ડીયુ બાય એક્સ પણ ડાબી બા જમણી બાજુમાં ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ લાગે એટલે પહેલાં એક્સ કોસેક્સ મૂકી રાખ્યા લોગેક્સનું વિકલન પછી કોસેક્સનું વિકલન અને છેલ્લે એક્સનું વિકલન આ ધ્યાનમાં રાખવાનું છે પછી વિકલન તો તમને આવડે છે સાદું રૂપ પણ તમને આવડે છે પછી દાખલો તમને આવડી જાય વીનું વિકલન કરવા લોગભગ લેવાનો નથી વિનું વિકલન કરવા માત્ર ભાગાકારનો નિયમ જ કરવાનો છે ડીયુ બાય ડીએક્સ આવી ગયા પછી તમને ખબર છે બંને વિધેયનો શું કરી દેવાનો સરવાળો ડીવાય બાય ડીએક્સ બરાબર ડીયુ બાય ડીએક્સ પ્લસ ડી માઇનસ હતું આમાં ડીવી બાય ડીએક્સ આ જ રીતે મિત્રો તમે અગિયારમો દાખલો પણ જાતે ગણો છો કંઈ તકલીફ હોય તો આપણે એની ચર્ચા કરીશું અગિયારમાં દાખલાની ચર્ચા બીજા લેક્ચરમાં કરીશું તકલીફ હોય તો તમે કહેજો લખવા માટે જોઈતું હોય તમે તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા મને કહીને આની પીડીએફ પણ મંગાવી શકો છો જે ગણે જેને તકલીફ હોય એની વાત છે ગણેને આવડી જાય તો કોઈ સવાલ નથી અને કોઈ ના ગણે એને તો કોઈ સવાલ જ નહીં એને ગણવું જ ના હોય કશું કરવું જ ના હોય એના માટે કોઈ પ્રશ્ન જ નથી બારમો દાખલો આઈ દાખલો છે મિત્રો બારમો તેરમો બંને એક્સ રેસ ટુ વાય પ્લસ વાય રેસ ટુ એક્સ બરાબર વન એક્સ રેષ્ટુ વાય વાય પણ એક્સનું જ વિધેય કહેવાય હું ધ્યાન રાખજો અચડ ના માની લેતા તો એક્સ રેસ ટુ વાય પ્લસ વાય રેસ ટુ એક્સ બરાબર વન આને યુ કહી દો અને વી કહી દો લોગની જરૂર પડે એટલે સરવાળો હોય એટલે યુ ધારવા જ પડે તમારે તો યુ પ્લસ વી બરાબર વન નવું થયું અત્યાર સુધી વાય બરાબર આવતું હતું એટલે ધ્યાન રાખજો થોડુંક એક્સ પ્રત્યે વિકલન કરો તો ડીયુવાય ડીએક્સ પ્લસ ડીવી વાયડીએક્સ વનનું શું થઈ જાય ઝીરો હવે ડીયુવાય ડીએક્સ પ્લસ ડીવી વાયડીએક્સ બરાબર મૂકો ને એમાંથી ડીવાય બાય ડીએક્સ કરતાં બનશે પણ એના માટે આ બંને શોધવા પડે અને એ શોધતા તમને આવડે છે યુ બરાબર એક્સ રેસ ટુ વાય ત્યાંથી શરૂ કરીએ યુ બરાબર એક્સ રેસ ટુ વાય બંને બાજુ લોગ લઈ લો એટલે લોગ યુ બરાબર વાય આગળ લોગ એક્સ એક્સ પ્રત્યે વિકલન કરો લોગ યુનું વિકલન વન અપોન યુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ ગુણાકારનો નિયમ વાયને મૂકી રાખો લોગ એક્સનું વન અપોન એક્સ લોગ એક્સને મૂકી રાખો વાયનું ડીવાય બાય ડીએક્સ ડીયુ બાય ડીએક્સ યુએ ગુણી નાખો યુની કિંમત પાછી મૂકી દો આ બધું એમની એમ જ છે હવે આનું સાદુરૂપ જોરદાર આપ્યું છે એ ધ્યાન રાખજો નહીં તો જવાબ નહીં આવે તમારો ઘણા બધાને ભૂલ પડે છે આ એક્સ રેસ ટુ વાય અંદર ગુણ્યા એક ઘાત છે ઉપર આવે એટલે વાય માઇનસ એક થઈ જાય ઘાત આ અંદર ગુણ્યા બાકી બધું એમને એમ છે આને પરિણામ બે કહી દઉં એ જ રીતે વાય બરા વી બરાબર વાય રેસ ટુ એક્સ બંને બાજુ લોગ લઈ લો એટલે લોગ વી બરાબર એક્સ આગળ લોગ વાય હવે એક્સ પ્રત્યે વિકલન કરો વનઅપોન વી ડીવી બાય ગુણાકારનો નિયમ પછી વી અહીં ગુણી નાખીને વીની કિંમત મૂકી દીધી આની પહેલાં જેમ જ વાય રેસ ટુ એક્સ અંદર ગુણો એટલે આ એક ગાજ છે એટલે વાયની એક્સ માઇનસ 1 થાય અહીંયા એમને એમ રે જોઈ લો વાયની શું થઈ ગઈ એક્સ માઇનસ વન અહીં વાય રેસ ટુ એક્સ એમને હવે બે અને ત્રણની કિંમતો સમીકરણ એકમાં મૂકો શું હતું સમીકરણ એક ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય બરાબર આ ડીયુ બાય ડીએક્સ મૂક્યા છે અને આ જે બાકીનો ભાગ છે આઈ રહ્યો એ ડીવી બાય છે હવે આ બંનેમાંથી ડીવાય બાય ડીએક્સવાળા સ્ટેપ જોડે લાવી દેવાના એમાંથી ડીવાય બાય કોમન ડીવાય બાય ડીએક્સ સિવાયના આ બે સ્ટેપ છે સમજો બરાબર આ હો સોરી આઈ રહ્યું એ બંને પેલી બાજુ લઈ જવાના આવી ગયા દેખાય છે માઇનસવાળા હવે ડીવાય બાય ડીએક્સ બરાબર આખો કંસ છે એની નીચે લઈ દેવાનો એટલે તમને ડીવાય બાય ડીએક્સ મળી જાય તો આવી ગયો તમારો ડીવાય બાય ડીએક્સ તેરમો દાખલો શરૂઆત જોઈ લો આગળનું તમને આવડશે સો ટકા બરાબર વિદ્યાર્થી મિત્રો વાય બરા વાય રેસ ટુ એક્સ બરાબર એક્સ રેસ ટુ વાય એમાંથી તમારે ડીવાય બાય ડીએક્સને કરતાં બનાવવાના છે અને એની જેમ એક્ઝામ્પલ ચૌદ હોમવર્કમાં ગણવાનો છે ગુડ બાય મિત્રો